માવઠાની આગાહી વચ્ચે કેટલાક શહેરોમાં વરસાદ, વડોદરાના સાવલી, ભાવનગરમાં માવઠું તો ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતો ચિંતિત. રાજ્યમાં ઠંડી વચ્ચે અનેક જગ્યાએ કરાઈ વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. જામનગરમાં 8 પેઢીઓ પર જીએસટી વિભાગના દરોડા. 149 કરોડના બોગસ બિલિંગનું આઈટીસી કૌભાંડ ઝડપાયું. શંકાસ્પદ વ્યવહારો ધરાવતા દસ્તાવેજો જપ્ત. અમદાવાદમાં પ્લાસ્ટિક પેપર કપ પર પ્રતિબંધ બાદ નવી કાર્યવાહી. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા રસ્તા પરથી હટાવાશે દબાણ. શાક માર્કેટ દૂર કરી વૈકલ્પિક વ્યવસ્થા આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચન. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે સુરતના પ્રવાસે. મહાનગરપાલિકાના નવા ભવનનું કરશે ખાતમુહૂર્ત. તો કરોડોના ખર્ચે તૈયાર આવાસ સહિત વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ. મિશન કર્ણાટક પર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ. હુબલી, ધારવાડ અને બેલગવીની લેશે મુલાકાત. કુંડાગોલમાં કરશે સભાને સંબોધન. સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન. કહ્યું ગળું કાપવાની વાત કરતા સંતોને શું કહીશું, આતંકવાદી કે મહાસંત શૈતાન. તો અયોધ્યા